સિવાય યુટ્યુબ ચેનલ જયંબે હેલ્પલાઇનમાં હું શંભુભાઈ શાસ્ત્રી તમારું સ્વાગત કરું છું. અત્યારે મિત્રો હું આવ્યો છું લીહોડા ગામની અંદર. આ લીહોડા ગામનો તાલુકો થાય રેગામ, જિલ્લો થાય ગાંધીનગર. હું જેના ઘેર આવ્યો છું આ કોનું ઘર છે? રાયસી દુરસીના ઘેર. અને આમનો મારા ઉપર ફોન આવ્યો કે એક સાપ નીકળેલો છે, તો આ સાપને હું રેસ્ક્યુ કરી રહ્યો છું. કયો સાપ છે, ઝેરી છે કે બિનઝેરી છે, અને સાપની પ્રજાતિ કઈ છે એ હું તમને બધું બતાવીશ. ભલે મિત્રો આ કામ જોખમી છે, છતાં પણ હું આ કામ કરું છું જેનાથી સાપનો પણ જીવ બચે અને લોકો પણ સુરક્ષિત થઈ જાય. કબાટની અંદર સાપ છે, હું તમને બતાવું છું. વિડીયોની અંદર બન્યા રહેજો. ત્યાં સાપની સાઈઝ એટલી બધી મોટી હોય છે કે લોકો ગભરી જતા હોય છે, પણ ખરેખર આ સાપ ઝેરી હોતો નથી. આ બિનઝેરી સાપ છે, આનું નામ છે ધામણ. હું આ સાપને રેસ્ક્યુ કરી રહ્યો છું. પકડી શકે છે, આનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. આ ખેડૂતોનો મિત્ર છે, કોઈ પકડવો હોય તો કોઈ તો જીગર કરો તો મને થાય. બધા તમારા બધા ઘર દૂર કરો. આ હાથ છે ને એ બધા શત્રુ નહીં, એ તમારા બધાનો ડર દૂર કરો. બચકું ભરે ભલે એના દાંત બેસાડ, પણ આના ઝેર હોતું નથી. આ મને કરડ્યો પણ કોઈ ગભરાવાની જરૂર નથી. ડાબો કલ્યાણ રોય Thank you.
આજે લીહોડા ગામેથી રાયસીના ઘેરથી આ એક મોટી સાઈઝનો દામણ સાપ મેં રેસ્ક્યુ કરી લીધો અને જંગલમાં જઈને છોડી આવી, જેનાથી આનું પણ જીવન સુરક્ષિત થશે, આ લોકોનું પણ જીવન સુરક્ષિત થશે, આ લોકોનો ડર દૂર થશે. બોલો શ્રી અંબે માત કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. તો આજે લીહોડા ગામેથી જે આ દામણ સાપ મેં રેસ્ક્યુ કર્યો ને અહીંયા છોડવા માટે આવ્યો છું. આ જંગલનો વિસ્તાર છે અને અહીંયા હું સાપ છોડીશ, જતો રહેશે અને પોતાનું જીવન અહીંયા વ્યતીત કરશે. હું આ જે સેવા કાર્ય કરું છું એ સેવા કાર્યની અંદર તમે સપોર્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. અને તમને જો મારો વિડીયો આ સારો લાગ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. હવે હું આ સાપને છોડી રહ્યો છું. જય માતાજી. તમે જોઈ શકો છો બોટલની અંદર સાપ છે અને હવે પોતે